હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે જોવાનું છે આપણે ડિસેમ્બર મહિનાના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્ત્વના દિવસો વિશે માહિતી. તેની તારીખ કઈ તારીખે ઉજવવામાં આવે છે, કયા નામથી ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો કે જે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને શેર કરવાથી. તો જોઈએ ડિસેમ્બર મહિનાના દિવસો. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી 1 ડિસેમ્બર જે 1988 ઉજવવાનો હોય છે. આ દિવસની ઉજવવાનો પાછળ ઉદ્દેશ લોકોને એઇડ્સની જાગૃતિ માટે, એચઆઈવી પોઝિટિવ માટે. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં પોતાની જિંદગી ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની. 1984 બીજી ડિસેમ્બરના રોજ રાત્રે ભોપાલની યુનિયન કાર્બોડેટ નામની કંપનીમાંથી માથાઇલ આઇસોસાઇનેટ નામના ઝેરી ગેસના ગળતરના કારણે સેંકડો લોકોના મોત થયા હતા. ઔદ્યોગિક પ્રદૂષણના કારણે માણસોના મોતની આ સૌથી મોટી ઘટના છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ 2 ઓક્ટોબરે 2 ડિસેમ્બરે મનાવવામાં છે. 3 ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મદિવસ છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના જન્મ 3 ડિસેમ્બર 1984 ના દિવસે બિહારમાં થયો હતો. તે લોમાં એમએ થયા હતા. ઘણી કોલેજોમાં પ્રોફેસર રહ્યા હતા અને આ પ્રોફેસરોની સાથે જ લોની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે PhD પણ કરેલું છે. 1931માં મીઠાના સત્યાગ્રહ વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મંડળ પણ બન્યા હતા. 4 ડિસેમ્બર નૌકાદળ દિવસ. ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે 4 ડિસેમ્બર 1971 રોજ ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી બંદરે આવેલા નેવલ બેઝ પર મિસાઇલ મારો કરીને તેને તબાહ કરી નાખ્યું હતું. નેવીના આ મિસાઇલને બિરદાવવા માટે દર વર્ષે નેવી દિવસની ઉજવવામાં આવે છે. નૌકાદળને દિવસ દ્વારા દિવસની ઉજવણી આવે છે. 6 ડિસેમ્બર ડૉક્ટર ભીમરાજરાવ આંબેડકરની નિર્માદિન. ભારતના બંધારણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું નિર્વાણ 6 ડિસેમ્બરના રોજ થયું હતું. ડૉક્ટર આંબેડકરનું જીવરી અર્થશાસ્ત્ર અને સમાજ સુધારાના હતા. તેમણે દલિત અશ્યપશ્યતા નાબૂદી વિરોધના આંદોલન ચલાવ્યું હતું. દલિત બુદ્ધિવિષ્ટ મૂવમેન્ટ કરીને હતી. ગરીબ દલિત મરાઠો માટે પરિવારના જન્મેલા આંબેડકર ખૂબ હોશિયાર હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા ગાયકવાડ રાજ્યએ સ્કોલરશીપ આપી હતી, જે વિદેશમાં ભણવા મોકલ્યા હતા, જ્યાં પોસ્ટ ગ્રેજ્યુએટને અને PhD કર્યું હતું. 9 ડિસેમ્બર રાજગોપાલરાજની જયંતિ. 9 ડિસેમ્બર ચક્રવર્તી રાજગોપાલચારી ભારતીય અંતિમ ગવર્નર જનરલ હતા. તેઓ એકમાત્ર ભારતીય હતા જે આ પદ પર બિરાજ્યા હતા. 1948 લોર્ડ માઉન્ટબેટન પોતાના ભત્રીજા પ્રિન્સ ફિલિપ અને રાજકુમાર એલિઝાબેથના લગ્ન કરાવ્યા હતા. હાજરી આપી હતી. બ્રિટન ગયા હતા. તેમણે પોતાની જગ્યા પર રાજગોપાલચાર્યની ભારતના ગવર્નર જનરલ તરીકેની નિમણૂક આપી હતી. 1948 1950 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ આ પદ પર રહી પદ રદ કરવાનું આવ્યું હતું. 7 નવેમ્બર ભારતીય સશસ્ત્ર સેનાઓનો ઝંડા દિવસ. પછી 10 નવેમ્બર વિશ્વ માનવાધિકાર દિવસ. સમગ્ર વિશ્વમાં માનવાધિકાર દિવસની ઉજવણી 10 ડિસેમ્બર 1948 રોજ એક ઠરાવ પસાર કરીને સમગ્ર દુનિયામાં સમાન માનવાધિકારના ભલામણ કરી હતી. તે માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 ડિસેમ્બર યુનિસેફ દિવસ. સુબ્રમણ્યમ ભારતીની જયંતિ છે. યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડની રચના રાષ્ટ્ર દ્વારા 11 ડિસેમ્બર 1946 રોજ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ બીજા વિશ્વયુદ્ધમાં તબાબ થયેલા દેશોમાં બાળકોને ખોરાક અને સારવાર માટે પૂરું પાડવામાં છે. આ વિચાર પોલેન્ડ ફિઝિશિયન લુડવિંગ રાયમેન દ્વારા કર્યું હતું. 11 ડિસેમ્બર સુબ્રમણ્યમ
અને એમ ભારતીયના જન્મદિવસ પણ છે. તે તમિલ સાહિત્યના સૌથી મહાન લેખક છે, તમિલના સૌથી મહાન લેખક છે. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા દિવસ, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. ભારતમાં દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ મનાવે છે. ભારત સરકારે 2001માં ઉર્જા બચાવવા અંગેનો કાયદો લાગુ કર્યો છે, તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 16 ડિસેમ્બર વિજય દિવસ બાંગ્લાદેશને મુક્તિ દિવસ માટે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં 16 ડિસેમ્બર પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી હતી, તેથી આ દિવસની વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 18 ડિસેમ્બર રાષ્ટ્રીય અલ્પસંખ્યાતી અધિકાર દિવસ, રાષ્ટ્રીય અલ્પસંખ્યાતી દિવસ 18 ડિસેમ્બરના રોજ આ દિવસની ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં અલ્પસંખ્યકો અને અત્યાચારો બનાવો વારંવાર બનતા રહે છે. આવા બનાવોને અટકાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ઉદ્દેશીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 19 ઓક્ટોબર ગોવા મુક્તિ દિવસ. 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ 3 પાંખોને હુમલો કર્યો અને માત્ર 36 કલાકની લડાઈ બાદ 19 ડિસેમ્બરે પોર્ટુગીઝે શરણે આવી ગયા હતા. ત્યાંથી જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર શ્રીનિવાસમ રામાનુજન જયંતિ, નેશનલ મેથેમેટિક્સ ડે. મહાન ભારતીય ગણિતક શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1884ના તમિલનાડુમાં થયો હતો. તેમને ગણિતની પદ્ધતિસરની કોઈ તાલીમ ન લીધી હતી, હોવા છતાં ગણિતના 39 સિદ્ધાંતો રજૂ કર્યા હતા. પાછળથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 ડિસેમ્બર કિસાન દિવસ, ભારતના પહેલા ખેડૂત વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મજયંતિ દિવસ 23 ડિસેમ્બર કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે 2001માં જાહેરાત કરી હતી કે ચરણસિંહ દેશના 5મા વડાપ્રધાન હતા. 25 ડિસેમ્બર નાતાલ દે, પંડિત મદન મોહન માલવીયની જન્મજયંતિ. 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના આ તહેવાર હવે અન્ય ધર્મના લોકો પણ ઉજવવામાં લાગ્યા છે. 25 ડિસેમ્બરના રોજ જાણીતા શિક્ષણવિદ પંડિત મદન મોહન માલવીયનો જન્મદિવસ પણ છે. સ્વતંત્રતા સેનાની તરીકે પણ તેઓ 2 વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો. તેઓ 1922માં ગયા અને 23માં કાશી ખાતે યોજાયેલી હિન્દુ મહાસભાના પણ સભ્ય બન્યા હતા. 27 ડિસેમ્બર મિર્ઝો ગાલિબ જયંતિ. તેમનું મૂળ નામ મિર્ઝા અસબુદ્દલ્લા બેગ ખાન હતું, પણ તેમણે પોતાના માટે ગાલિબ્સ અને અસદ એવા 2 ઉપનામ રાખ્યા હતા, જેમાં આ ગાલિબ્સ નામનું ખૂબ જ ફેમસ થયું હતું. ગાલિબ્સનો જન્મ આગ્રામાં થયો હતો, તેના નામથી જ આ દિવસ ઉજવવામાં આવે છે. 28 ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના દિવસ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના દિવસ ભારતીય અને કોંગ્રેસના સભ્યોની થિયોસોફિકલ સોસાયટી દ્વારા મદ્રાસમાં કરવામાં આવી હતી. તેનું પહેલું 3 દિવસનું સેશન 28 ડિસેમ્બર 1885ના રોજ થયું હતું, જેમાં 72 સભ્યોએ હતા. ત્યારથી આ દિવસની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને પછીને વિડીયોની હું વધુને વધુ અપડેટ આપી શકું. મિત્રો, આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને અમારા નવા વિડીયોની માહિતી મેળવવા માટે જમણી બાજુ તમે નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ, સ્વચ્છ ભારત. જય હિન્દ.